કચ્છમાં ગાંધીધામમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે. જી આ ગાંધીધામમાં કેશ વેન ઉઠાવી જવાનો પણ નિષ્ફળ પ્રયાસ થયો છે. કેશ વેનનો સ્ટાફ ચા પીવા માટે ઉભો રહ્યો ત્યારે આ ઘટના છે. આરોપી મીઠી રોડ પાસે ગાડી મૂકીને ફરાર થયો હતો. 2 કરોડની રોકડ ભરેલી ગાડી લઈને ફરાર થયો હતો. પકડાઈ જવાના ડરે આરોપીઓ કેશ વેન મૂકીને ફરાર થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો કે આ કેશ વેનના ડ્રાઈવરો ચા પીવા ઉભા રહ્યા અને એને ઉઠાવી લઈ જવાની વાત હતી. નિધિરેશ જોડાય છે. નિધિરેશ, કોણ હોઈ શકે છે આ લોકો? શું આખરે ઘટના બની છે? શું વિગતો? જી, આજે જે ગાંધીધામનું બેન્કિંગ સર્કલ છે, બેન્કિંગ સર્કલની અંદર જે બેન્કમાં કેશ ભરે એ વેન પડી હતી. એ બેન્કમાં કામે ગયા હતા અને ત્યાં હોટલમાં ચા પીવા બેઠા હતા. એ દરમિયાન કોઈ શખ્સ દ્વારા એ વેનને લઈ જવામાં આવી હતી. આ વેનમાં લગભગ 2 કરોડ જેવી માતબર રકમ પડી હોવાનું પણ જાણવા મળે છે. ગાંધીધામ બેન્કિંગ સર્કલના આ બનાવથી પોલીસ તંત્ર અને બેંક વિભાગના જે કેસના સ્ટાફ છે એમાં દોડધામ મચી ગઈ હતી. દરમિયાન તેને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી અને ગાંધીધામથી તે જે ગાડી છે એ નીકળી એની પાછળ પોલીસ અને જે બેંકના કર્મચારીઓ છે એ પણ પાછળ ગયા હતા. દરમિયાન મીઠી રોડ પાસેથી આવડિયા જે કેશ વેન છે મળી આવી છે. જોકે જે લઈને ભાગ્યો હતો એ વ્યક્તિ નાસી છૂટ્યો છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને એ પકડાયા બાદ જ આ આખે આખી બાબતનો જે ઘટના બની છે એની વિગતો બહાર આવશે. બિલકુલ આભાર નિર્દેશ. તો આપ જોઈ રહ્યા છો કેશમેનના જે ડ્રાઈવરો છે ચા પીવા માટે ઉભા રહ્યા અને એ સમયે કેટલાક લોકો આને લઈને ફરાર થઈ રહ્યા હતા. 2 કરોડની રોકડ ભરેલી ગાડીને ફરાર થયો હતો.